આજે ઉત્તરાયણના પર્વ પર જ્યારે પવન અને પતંગનું ઇમ્પોર્ટન્ટ હોય છે ત્યારે પતંગ ચગાવીને થાક્યા પછી નાસ્તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. નાસ્તાની જે દુકાન ઉપર જો તે દુકાન ઉપર લાઈનો લાવી છે લાંબીને લાંબી. ઊંધિયુંનો સૌથી વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે અત્યારે હાલમાં. અમે એક દુકાનમાં જ ઊભા છે તો એમની દુકાનના માલિક સાથે વાત કરીશું અને જોઈશું કે આજની ગરાકી કેવી છે અને એમણે કઈ રીતે પ્રિપેરેશન કર્યું છે આ પૂરેપૂરે આજના દિવસને સ્પેશિયલ ફરસાણનું. તો સૌથી પહેલા સ્વાગત છે મિજાર ડોક્ટર, નામ જણાવો તમારું. ધનરાજભાઈ. અમે રાત્રે 2-2 વાગ્યાથી શરૂઆત કરી હતી ઊંધિયું બનાવવાની છે તો સવારથી 7-8 વાગ્યા સુધી તૈયાર થઈ ગયું હતું બધું. આમાં વેરાયટી ઉત્તરાયણમાં સ્પેશિયલ તો છે ઊંધિયું છે, ઉત્તરાયણના હોય છે, પછી ચોખા ઘીની જલેબી હોય છે, પછી લીલાવણની કચોરી હોય છે, બધું હોય છે, ફાફડા જલેબી બધું રાખીએ છીએ. ગરાકી વિશે આ શાકભાજી બહુ મોંઘું છે, પાછી ગરાકી બહુ ઓછી છે, હા પેલા જેવું નથી. એનું કારણ શું છે કે મોંઘવારી બહુ થઈ ગઈ છે, પાછી શાકભાજી બહુ મોંઘું છે, પછી બનાવટી અમારો ભાવ બી બહુ ઓછો છે તો ગરાકને ના ફાવે એટલે ગરાકી એના લીધે ઓછી છે. હા નોર્મલ કરતાં તો થોડું ઘણું છે, એ તો નોર્મલ રહે જ છે, તહેવાર છે એટલે તહેવારને વિશે તો બધા નાસ્તા પાણી લે જ છે. ઉદ્યોગમાં કમસે કમ 3-4 કલાક લાગે અમને બનાવવામાં. તો જે રીતે આપણે જાણ્યું કે મિડ નાઇટથી લોકો રેડી થયા છે અને પ્રિપેર કરે છે ઊંધિયું અને બીજા ફરસાણ માટે અને પતંગ અને દોરાની સાથે સાથે ફરસાણની પણ મજા લઈ રહ્યા છે, તો અમદાવાદીઓનો આ મિજાજ ખરેખર અનેરો રહ્યો આ વખતેનો. જલેબી, ફાફડા, ખમણ કે ઊંધિયું જે નામ લો તે દરેક પ્રકારની વેરાયટીઓ અમદાવાદના દરેક ખૂણામાં મોટી મોટી સ્ટોલોમાં અત્યારે ઉપલબ્ધ છે. લોકોનો ભારે ઘસારો છે અને લાંબી લાંબી લાઈનો લાગી છે. તો જો ઉત્સાહ જુઓ લોકોનો કે કેટલા ઉત્સાહી છે પતંગની સાથે મોજ મસ્તી કરવા માટે, આવા જ હોય છે ગુજરાતીઓ અને સ્પેશિયલી અમદાવાદીઓ. તો તમે પણ એન્જોય કરો ઉત્તરાયણનો ફેસ્ટિવલ, ખાઓ પીઓ મજા કરો, પોતાની કાળજી લો, પક્ષીઓનું ધ્યાન રાખો. સ્ટે ટ્યુન ટુ મિજાજ.com. કેમેરામેન રાજ ભાવસાર સાથે સ્મિત ચૌહાણ, મિજાજ.com.